गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण 9 विषय सामाजिक विज्ञान में चेप्टर 9 मूलभूत हक्कों मूलभूत फरजो अने राज्य नीतिना मार्गदर्शक सिद्धांतों एना विषे अभ्यास करीए छीए। तो भाग 2 अंदर आपणे मूलभूत हक्कों में धार्मिक स्वतंत्रतानो हक, सांस्कृतिक अने शैक्षणिक हक्कों, बंधारणीय इलाजनो हक अने मूलभूत फरजो विषे आपणे चर्चा करी छे। हवे आजे आपणे राज्य नीतिना मार्गदर्शक सिद्धांतों एना विषे जोईए। राज्य नीतिना मार्गदर्शक सिद्धांतोनो समावेश ए बंधारणना चौथा भागमां करवामां आवे छे। तो आ राज्य नीतिना मार्गदर्शक सिद्धांतो छे एनो समावेश कया भागमां करवामां आवे छे? तो बंधारणना चौथा भागमां करवामां आव्यो छे। हवे आ मार्गदर्शक सिद्धांतोनो शो उद्देश छे? तो वर्तमान अने भावि केन्द्र अने राज्य सरकारोने जे जुदा जुदा नीति विषयक क्षेत्रोमां कई कई नीतिनो अमल करवानो छे अथवा तो कई कई नीतिओ घड़वानी छे तो ए संबंधे मार्गदर्शक पूरु पाड़े छे। एटले तो आ सिद्धांतने मार्गदर्शक सिद्धांत कयो छे। हवे एनो अमल करवा माटे राज्य सरकारो बंधायेली नथी, परंतु नीति घड़तरमां आ सिद्धांतोने केन्द्रमां राखीने नीतिओ घड़वानी अने तेनो अमल करवानी राज्यनी आ नैतिक फरज बने छे। हवे आ सिद्धांतोनो सौथी महत्वनो उद्देश तो तमामने राजकीय, सामाजिक तेमज आर्थिक न्याय मळी रहे तेवी समाज रचनानी स्थापना करवानो छे। तो आ जे सिद्धांत छे एनो मुख्य उद्देश शो छे, एनो महत्व शुं छे? तो तमामने एटले के देशनी तमाम लोकोने राजकीय, सामाजिक तेमज आर्थिक न्याय मळी रहे तेवी समाज रचनानुं आयोजन करवानो छे। हवे राज्यना उद्देश्यो अने ध्येयोनी पूर्ति माटे राज्यनी नीति घड़तरमां दिशा सूचन आपवानो पण छे। न्यायतंत्र द्वारा आ सिद्धांतोनो अमल करवानी जोगवाई बंधारणमां नथी। आ मूलभूत सिद्धांतोथी आपणने कोई कानूनी अधिकारो प्राप्त થતા નથી કે તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી કે કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી। તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના છે કે તે છતાં પણ રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના ગણાય છે। કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોનો સમાવેશ કર્યો છે તે તત્કાળ આપી શકાય તેવા હતા, પરંતુ બીજા ઘણા હકોનો સમાવેશ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે। જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં આ હકો આપતા જવાનો વિચાર બંધારણ સભ્યોનો હતો। હવે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તેનું મહત્ત્વ દર્શાવતા કહ્યું છે કે દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંત છે। કે આ સિદ્ધાંતને કેવો સિદ્ધાંત કયો છે? તો કે દેશના શાસનને તેઓ પાયારૂપ સિદ્ધાંત કયો છે એવું જણાવ્યું હતું। અને આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી ગણાય છે। તો અહીંયા આપણે રાજ્ય નીતિના માર્ગદર્શક જે સિદ્ધાંતો છે એમાં જોયું કે દેશના રાષ્ટ્રીય જીવન અને સામાજિક જીવનના જે જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રો છે તો તે વિશે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિઓ નક્કી કરવામાં માર્ગદર્શક બનતા સિદ્ધાંતોને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે। ફરી એકવાર કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કોને કહેવામાં આવે છે? તો દેશના રાષ્ટ્રીય જીવન અને સામાજિક જીવનના જે જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રો વિશે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિઓ નક્કી કરવામાં માર્ગદર્શક બનતા જે સિદ્ધાંતો છે તેને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે। હવે દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પર આધારિત સમાજ વ્યવસ્થા સ્થાપવી એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ધ્યેય ગણાય છે। ભારત એક કલ્યાણ રાજ્ય બને એવો આદર્શ આ સિદ્ધાંતનો રહ્યો છે। દેશમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા માટે રાજ્ય સનિષ્ઠ પ્રયાસો કરે છે એવો માર્ગદર્શક
आदेश आ सिद्धांतों द्वारा आपवामां आवे छे। मूलभूत हकों उपरांत पण मनुष्यना सर्वतोमुखी विकास माटे अति आवश्यक एवा अन्य केटलाक हकोनो समावेश आ सिद्धांतोमां करवामां आव्यो छे के स्वस्थ विदेशी नीतिना घड़तर माटे पण आ सिद्धांतो पायाना रचनात्मक सिद्धांतोनु सूचन करे छे। आ सिद्धांतोनो अमल राज्य माटे फरजियात होतो नथी, आम छतां पण कल्याण राज्य अने विश्व शांतिना ध्येयने वरेली કોઈપણ સરકારને આ સિદ્ધાંતોની ઉપેક્ષા કરવી નહીં એવું માર્ગદર્શન આ સિદ્ધાંતોમાંથી આપણને મળે છે। હવે આ સિદ્ધાંતોએ કલ્યાણકારી સમાજવાદી સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરવાની એક રૂપરેખા આપી છે, એટલે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોએ ભાવિ સમાજનું દર્શન રજૂ કરે છે અને આપણે કઈ દિશામાં જવાનું છે તે પ્રત્યે આપણને નિર્દેશ કરે છે, એટલે કે આંગળી ચીંધે છે આપણી। તો ભારતના બંધારણના ઘડવૈયામાં ડૉક્ટર બાંબા સાહેબ આંબેડકર કહે છે કે આ સિદ્ધાંતો એ દેશના શાસનમાં પાયાનું મહત્ત્વ ધરાવે છે, કે આપણા જે દેશનું શાસન છે એનો જે પાયો છે તો એનું મહત્ત્વ ધરાવે છે। હવે આપણે જે સરકારોને ચૂંટીને સત્તા સોંપીએ છીએ તો એ સત્તાનો ઉપયોગ તેમણે કયા હેતુઓ માટે કરવાનો છે તેની આ સિદ્ધાંતો સતત યાદ અપાવે છે, એટલે કે આ દ્રષ્ટિએ એમનું મહત્ત્વ જરાય ઓછું નથી। હવે આ માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ વિભાગોમાં દર્શાવીને આપણે જોઈએ તો એના કયા વિવિધ વિભાગો છે, તો પહેલો આવે છે આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો। તો આર્થિક નીતિ સંદર્ભે આપણે સિદ્ધાંતો જોઈએ, તો આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્ત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો એમાં આપણે પહેલું જોઈએ તો સૌ પ્રથમ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું। તો અહીંયા આ દરેક જે નાગરિક છે એનું મહત્ત્વ અને એનું કલ્યાણ થાય એ શ્રેય એ શ્રેય સધાય તો એ રીતે આપણે સમાજની અંદર શું કરવાનું છે, તો ભૌતિક સાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું। તો ભૌતિક સંસાધનોની માલિકી, તો જે ભૌતિક સંસાધનો છે એની પર અંકુશનું વિતરણ કરવું, એટલે કે ભારતના તમામ નાગરિકોનું કલ્યાણ થાય એ રીતે સમાજના ભૌતિક જે સંસાધનો છે તો એ સંસાધનોની સમાન વહેંચણી કરવી। હવે બીજું છે સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે। તો અહીંયા દેશના જે ઉત્પાદન દેશની અંદર ઉત્પાદન વધે અને કોઈનું શોષણ ન થાય તો એ માટે રાજ્યના ઉત્પાદનના સાધનો અને તેની વહેંચણી પર નિયંત્રણો મૂકવા જોઈએ। ત્રીજું છે પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે। તો અહીંયા જનકલ્યાણને અવરોધરૂપ આપતા સંપત્તિના કેન્દ્રીયકરણને અટકાવો, એટલે કે સમાન કામ માટે સ્ત્રી પુરુષને સમાન વેતન મળે એ માટે રાજ્યએ પ્રયાસ કરવા, કામના સ્થળે તમામ કારીગરોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું, સ્ત્રી પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજૂરીના કારણે આરોગ્ય કથરે એવા કામધંધા કે બિનઆરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે। તો અહીંયા જે લોકો મજદૂર વર્ગો છે તે કામના સ્થળે જે કામ કરે છે તો એ તમામ કારીગરોનું આરોગ્ય જળવાઈ રહે તે આપણે ધ્યાનમાં રાખવું અને તેવી આપણી માનવીય પરિસ્થિતિનું ત્યાં સર્જન કરવું, જ્યારે સ્ત્રી પુરુષો છે અને જે કુમળી વયના બાળકો છે એ આર્થિક મજૂરીના કારણે પોતાના આરોગ્ય કથળે છે તો એવા કામધંધા કે બિનઆરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે। તો આ જે બાળમજૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામધંધા અને બિનઆરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે તે પરિસ્થિતિનું ધ્યાન રાખવું। હવે ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે। તો અહીંયા ઔદ્યોગિક ક્ષેત્રે જે સંચાલનો છે એમની કામદારીમાં સહભાગી રહે તે માટે રાજ્યો પ્રયાસ કરશે।
બાળકોને આર્થિક લાચારીના કારણે તેમનું કોઈપણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. તો અહીંયા આર્થિક લાચારીના કારણે જે બાળકો છે એમનું શોષણ ન થવું જોઈએ, તેમજ તેઓ સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત પોતાનો વિકાસ સાધે એ માટેની જવાબદારી, એમ કે જરૂરી તકો છે અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય સરકાર ખાસ એના પગલાં ભરવા પડશે. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમા ધારાઓ બોન સધારો પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેજ્યુટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવ્યા છે. તો અહીંયા સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ અને રાહત આપવામાં આવે, જ્યારે રાજ્ય નાગરિકોને માંદગી, અપંગ અવસ્થા હોય, વૃદ્ધાવસ્થા હોય કે અન્ય આફતો સામે વીમા યોજના, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી બચત યોજના, આરોગ્ય ગૃહો, દવાખાના વગેરે દ્વારા યોગ્ય રક્ષણ આપવું જોઈએ. હવે કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે અને ગાયો, વાછરડાઓ, અન્ય દૂધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવાના પ્રયાસો કરશે. તો અહીંયા ખેતી અને પશુપાલનનો અગત્ય અને વૈજ્ઞાનિક ઢબે વિકાસ કરવો, જ્યારે દૂધાળા ઢોર અને અન્ય પાલતુ પશુઓની કતલ ન થાય એ માટે પણ માટે શક્ય એટલા પ્રયત્નો તમામ પ્રયત્નો કરવા જરૂરી છે. છેલ્લે રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે, આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈપણ જરૂરતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવી, એટલે કે તેઓ રાજ્ય પ્રબંધ કરે અને કાયદા ઘડશે. તો અહીંયા છેલ્લે રાજ્યમાં બધાને એક સમાન ન્યાય મળે, તેમજ આર્થિક રીતે સમર્થ ન હોય એવા લોકોને ન્યાય આપવાનો ઇનકાર કરવામાં ન આવે અને સૌને મફત કાનૂની સહાય આપવાની વ્યવસ્થા કરવામાં આવે એ માટે જરૂરી કાયદા ઘડવામાં આવશે. તો આપણે અહીંયા આર્થિક નીતિઓ સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો જોયા, તો ફરીથી એકવાર જોઈ લઈએ. તો એની અંદર આપણે સૌપ્રથમ જોયું તો ભારતના જે તમામ નાગરિકોનું કલ્યાણ થાય એ રીતે સમાજની અંદર ભૌતિક સંસાધનોની સમાન વહેંચણી કરવી જોઈએ. પછી દેશમાં ઉત્પાદન વધે અને કોઈનું શોષણ ન થાય એ માટે રાજ્યના તમામ સાધનો અને તેની વહેંચણી પર નિયંત્રણો મૂકવા. એના પછી જનકલ્યાણને અવરોધરૂપ આવતા સંપત્તિના કેન્દ્રીયકરણને અટકાવવું જોઈએ. હવે સમાન કામ માટે સ્ત્રી પુરુષને સમાન વેતન મળે એ માટે રાજ્યએ પ્રયાસ કરવા જોઈએ. સ્ત્રીઓ અને બાળમજૂરોને તેમનું આરોગ્ય જોખમાય એવા કામમાં રોકવા નહીં. બધા જ વર્ગના કામદારોને કામગીરીના બદલામાં યોગ્ય વેતન આપવું તથા તેમને શારીરિક અને માનસિક વિકાસની સગવડો પૂરી પાડવી. કામના સ્થળે બધા જ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે એવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. પછી સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ અને રાહત આપવા જોઈએ. રાજ્ય નાગરિકોને માંદગી સમયે અપંગ થઈ ગયા, અપંગ અવસ્થા હોય અથવા તો વૃદ્ધાવસ્થા હોય કે અન્ય આફતો સામે, તો એને કઈ સગવડો આપવી જોઈએ? તો કે વીમા યોજના, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી બચત યોજના, આરોગ્ય ગૃહો, દવાખાના વગેરે દ્વારા યોગ્ય રક્ષણ આપવું જોઈએ. ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની હિસ્સેદારી વધે તો એવા પગલાં ભરવા જોઈએ. આર્થિક લાચારીને કારણે જે બાળકોનું શોષણ થતું હોય તો એને અટકાવવું જોઈએ, તેમજ તેઓ સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત રહે તેનું ધ્યાન રાખવું જોઈએ. ખેતી અને પશુપાલનનો અગત્ય અને વૈજ્ઞાનિક ઢબે વિકાસ કરવો, જ્યારે દૂધાળા ઢોરો છે અને અન્ય પાલતુ પશુઓની કતલ ન થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ. રાજ્યમાં બધાને એક સમાન ન્યાય મળે અને તેમજ આર્થિક રીતે સમર્થ ન હોય એવા લોકોને ન્યાય આપવાનો ઇનકાર કરવામાં ન આવે. સૌને મફત કાનૂની સહાય આપવાની વ્યવસ્થા કરવી એ માટે જરૂરી કાયદા ઘડવા. છેલ્લે હતું કે ખેત મજૂરોને યોગ્ય જીવન ધોરણ મળી રહે
તેમને જરૂરી કામ અને આરામ મળે, તેમજ તેમને અન્ય નાગરિકોની જેમ શિક્ષણ વગેરેની સગવડો મળે એ માટે રાજ્ય આવશ્યક પગલાં ભરવા જોઈએ. હવે આપણે બીજો સિદ્ધાંત છે સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. તો અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોના જે શૈક્ષણિક અને આર્થિક હેતુના ઉત્કર્ષ માટે રાજ્ય વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેનું રક્ષણ કરશે. એમાં ભારતમાં જ રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદો ઘડવા, એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ, ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે. લગ્ન, લગ્ન વિચ્છેદ, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય, વૃદ્ધાવસ્થા હોય, માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી જે તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરશે. તો અહીંયા આપણે સામાજિક નીતિના નીતિઓ સંબંધી જે સિદ્ધાંતો છે તો એમાં આપણે જોયું કે જે સમાજના પછાત વર્ગો છે, તો જે કે અનુસૂચિત જાતિઓ એટલે કે હરિજનો, અનુસૂચિત જનજાતિઓ એટલે કે આદિવાસીઓ અને સમાજના જે વંચિત સમૂહો વગેરેના આર્થિક અને શૈક્ષણિક વિકાસ તથા તેમના કલ્યાણ થાય તે માટે રાજ્યએ ખાસ પગલાં ભરવા જોઈએ અને તેમને તમામ પ્રકારના શોષણમાંથી મુક્તિ મળે, તેમજ તેમને સમાન ન્યાય મળે એ માટેના ખાસ પગલાં ભરવા જોઈએ. પછી ભારતના તમામ નાગરિકો માટે એક સરખા દીવાની કાયદા, એટલે એને યુનિફોર્મ સિવિલ કોડ પણ કહેવામાં આવે છે, તો એક સરખા દીવાની કાયદા ઘડવા જોઈએ અને સૌને ન્યાય મળી રહે એવી વ્યવસ્થાઓ પણ ગોઠવવી જોઈએ. લગ્ન હોય અથવા તો લગ્નમાં વિચ્છેદ એટલે કે લગ્ન વિચ્છેદ એટલે કે છૂટાછેડા હોય, ભરણ પોષણ, સગીર બાળકો, દત્તક વિધાન પદ્ધતિ, વસિયતનામું વગેરે બાબતો છે એના વિશે એક સમાન કાયદા ઘડીને સામાજિક ન્યાય સ્થાપવા રાજ્યે પ્રયત્નો કરવા જોઈએ. રાજ્યમાં બધા નાગરિકોને કામ કરવાનો હક મળે એ માટે સરકારે પ્રયાસો કરવા જોઈએ. હવે વૃદ્ધાવસ્થા હોય, માંદગી, અપંગ અવસ્થા હોય, વિષમ એટલે કે આર્થિક પરિસ્થિતિ વગેરે પ્રસંગે જરૂરિયાતમંદ જે લોકોને નાણાકીય અને અન્ય આવશ્યક મદદ મળી રહે એ માટે સરકારે અસરકારક જોગવાઈઓ કરવી જોઈએ. હવે ત્રીજા નંબરનો સિદ્ધાંત છે રાજકીય અને વિદેશી નીતિ વિષયક સિદ્ધાંતો. તો એમાં રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરે છે, તો એમાં તેઓ સ્વરાજના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારો અને આર્થિક સહાય આપશે. એમાં બીજો પોઈન્ટ છે તો કે રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે, જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. ત્રીજું છે આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનવપૂર્વકના જે સંબંધો છે એ જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારો પ્રશ્નોનું લવાદ દ્વારા શાંતિમય નિરાકરણ લાવવાના પ્રયત્ન રાજ્ય કરશે અને એ બાબતોને અગ્રિમ પ્રોત્સાહન આપશે. તો અહીંયા આપણે રાજકીય અને વિદેશી નીતિ વિષયક સિદ્ધાંતો જોવામાં જોયું કે જે રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે આવશ્યક પગલાં ભરે છે, તેમજ તેમની સત્તા અને તેમના જે અધિકારોમાં જે વધારો કરશે, એટલે કે ગ્રામ પંચાયતોના નિભાવ માટે રાજ્ય તેમને નાણાકીય મદદ કરશે. હવે જે ન્યાયાધીશો છે એ નિષ્પક્ષ, નિર્ભીક અને નિડરતાથી ન્યાય આપી શકે એ માટે રાજ્ય તેની સેવાઓમાં ન્યાયતંત્રની કારોબારીથી અલગ અને સ્વતંત્ર રાખવા પગલાં ભરશે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી અને વિકાસ માટેના દરેક પ્રયત્નો રાજ્ય પૂરતો સહકાર આપશે.
કે આ જે દરેક પ્રયત્નો છે તો દરેક પ્રયત્નોના પ્રયત્નોમાં આ જે રાજ્ય સરકાર છે એ પૂરતો સહકાર આપશે. બધા જ દેશો સાથે મૈત્રી અને ભાઈચારાના સંબંધો પણ રાખવા. આંતરરાષ્ટ્રીય કાયદા અને બીજા દેશો સાથેના જે કરારોને માન આપવું અને તેનું પાલન કરવું. પછી જે આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ છે, યુદ્ધો છે, તો આ ઝઘડાઓનું યુદ્ધને બદલે ચર્ચાઓ અને લવાદોના શાંતિમય નિર્ણયો લેવા, તો શાંતિ જળવાય એ માટે માર્ગો દ્વારા નિરાકરણ થાય એ માટેના પ્રયાસો કરવા. વિશ્વમાં દરેક રાષ્ટ્રનું સાર્વભૌમત્વ જળવાઈ રહે અને રાષ્ટ્ર વચ્ચેના જે સંબંધો છે એ ગૌરવપ્રદ બને એ માટેના પ્રયત્નો ચાલુ રાખવા. હવે ચોથો સિદ્ધાંત છે તો શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. તો એમાં 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે. હવે 2009 મૂળભૂત હક બન્યો છે. તો કે 2009થી જ આ મૂળભૂત હક બન્યો છે કે રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલ દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્મારકો છે, સ્થળો છે, કલાકૃતિઓ છે, ઇમારતોનું એમ કે પદાર્થોનું યથાપ્રસંગ લૂંટફાટ કે બગાડ કે વિકૃતિ સ્થળાંતર કે નિકાલ કે તેના નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની રાજ્ય સરકાર ફરજ એમ કે રાજ્યની ફરજ રહેશે. તો આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય તે જોવાનો ઉદ્દેશ છે. તો અહીંયા આપણે છેલ્લે જોયું, ચોથો પોઈન્ટ જોયો કે શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ. તો એમાં બંધારણના અમલ થયાના 10 વર્ષમાં રાજ્યએ 6-14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને કેવું શિક્ષણ આપવાનું છે, તો મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરવી. હવે રાષ્ટ્રના ગૌરવના પ્રતીક સમા મહત્વના જે કલાત્મક અને ઐતિહાસિક સ્મારકો છે, કલાકૃતિઓ છે, સ્થળો છે, ઇમારતો છે, પદાર્થો વગેરેને ચોરી લૂંટફાટ વિકૃતિ સ્થળાંતર નિકાસ કે નાશ થતો અટકાવી અને તેનું રક્ષણ કરવું એ સરકારની ફરજ બને છે. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન કરવું એ સરકારની મુખ્ય ફરજ ગણાય છે. હવે 5મો સિદ્ધાંત છે કે આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. તો આની અંદર આપણે જોઈએ તો એના પેટા પ્રકારો પડે છે કે લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જનસુખાકારીની વધારાને માટે એમ કે જનસુખાકારી વધારાને માટેના જે પગલાં છે એ રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. પછી આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા પદાર્થ છે, નશાયુક્ત એટલે કે માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાના પ્રયાસો કરશે અને ઔષધિના હેતુઓ સિવાયના માદક પીણા, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકશે. હવે દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારા થાય એ માટે રાજ્ય પ્રયાસ કરે અને દેશના જંગલો અને વનસૃષ્ટિના જે રક્ષણ માટેના પણ ખાસ પ્રબંધ રાજ્ય સરકાર કરશે. પછી છે કે કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડીને માનસિક તંદુરસ્તી બક્ષવા માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો રાજ્યોને કરવા જણાવેલ છે. તો અહીંયા આપણે આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતોની અંદર જોયું કે જે પ્રજાના આરોગ્ય અને જીવન ધોરણને ઊંચું લાવવા માટે રાજ્ય સરકાર પ્રયત્નો કરવા અને જાહેર સ્વાસ્થ્ય અને જનસુખાકારી વધારવાના જે પગલાં છે એ રાજ્ય સરકારે પોતાની પ્રાથમિક ફરજ બની જાય છે. તો એ રીતે એની ફરજ નિભાવી. જાહેર સ્વાસ્થ્યને હાનિકારક એવા માદક છે, માદક પીણા, કેફી પદાર્થો અને નશાકારી વસ્તુઓનો ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો. દેશના પર્યાવરણનું રક્ષણ થાય તેમજ તેમાં જરૂરી સુધારા થાય એવો રાજ્ય પ્રયાસ કરવો. દેશના જંગલો અને વન્ય જીવસૃષ્ટિના સંરક્ષણ માટે રાજ્ય ખાસ પગલાં ભરવા જોઈએ.
કામદારોને કામના સ્થળે રાજ્ય આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવું, જ્યારે જે કામદારો મજદૂર વર્ગો હોય એ કામ કરતા હોય તેમના યોગ્ય સ્થળે એમ એ સ્થળે રાજ્ય શું કરવાનું, આરોગ્યપ્રદ એમનું આરોગ્ય જળવાઈ રહે એ રીતે વાતાવરણ પૂરું પાડવું, તેમજ આરામના સમયે તેઓને સામાજિક અને સાંસ્કૃતિક પ્રગતિની તકો પૂરી પાડવી. આમ કામદારોનું માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે તેમને મનોરંજનની સગવડો પણ પૂરી પાડવા રાજ્ય સરકાર પ્રયત્નો કરશે. હવે છેલ્લે આમ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનું છે કે જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિકેન્દ્રીકરણ થાય. તો અહીંયા આ રાજ્યનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે તો એનો મુખ્ય હેતુ શું છે, તો સમાજ વ્યવસ્થા રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનું છે કે જેમાં શક્ય હોય એટલી સત્તાનું વિકેન્દ્રીકરણ થાય, કે શક્ય હોય એટલો એનો વિકાસ થાય, અને ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિતની સમાજ રચનાનું ક્ષમતામૂલક શોષણમૂલક મુક્ત શોષણમુક્ત અને કલ્યાણબક્ષી સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે. તો અહીંયા ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ છે, તો એ ભેદભાવ રહીત જે સમાજ રચના રચવાની છે, ક્ષમતામૂલક એને રાખવાની છે, અને શોષણમુક્ત કરી અને કલ્યાણ બક્ષવાની જે સમાજ વ્યવસ્થા છે અને અર્થવ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ રહ્યો છે. અર્થાત આપણે બીજી રીતે કહી શકીએ તો સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપવાનો છે. હવે સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા જે વર્ગો છે એમનો ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ એ રાજ્ય સરકાર કરશે, તો એવી અપેક્ષા રાખવામાં આવી છે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્રે પૂરતી સીમિત ન રહે, પણ સામાજિક અને આર્થિક ક્ષેત્રે સુધી તેનું વિસ્તરણ થવું જોઈએ, જે થકી શોષણ અને અન્યાય મુક્ત એવી ક્ષમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારને શિરે મૂકવામાં આવે છે. આ મૂળભૂત હકો એ રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો એ સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. આમ તેમની વચ્ચે કોઈ વિરોધ નથી અને તેઓ એકબીજાના પૂરક છે એવું વ્યક્ત કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ ચેપ્ટર 9 પૂર્ણ થાય છે. અહીંયા જે સ્વાધ્યાય આપેલો છે પુસ્તકની અંદર એ તમારે નોટબુકમાં લખવાનો રહેશે. હવે આજે આપણે જે ટોપિકો વિશે ચર્ચા કરી છે એમાંથી થોડા પ્રશ્નો જોઈએ. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શાનું માર્ગદર્શન આપે છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કેન્દ્ર અને રાજ્ય સરકારોને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી તે એ અંગેનું માર્ગદર્શન પૂરું પાડે છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ શું છે? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ ભારતના બધા નાગરિકોને રાજકીય, સામાજિક અને આર્થિક ન્યાય મળી રહે એવી સમાજ રચના સ્થાપવાનો અને કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપવાનો છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતમાં શા માટે ફરિયાદ કરી શકાતી નથી? તો આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોથી આપણને કોઈ કાનૂની અધિકાર મળતા નથી, તેમજ આ સિદ્ધાંતોને કોઈ કાનૂની પીઠબળ ન હોવાથી તેમના અમલ માટે અદાલતમાં ફરિયાદ કરી શકાતી નથી. હવે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે શું કહ્યું છે? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે કહ્યું છે કે તે દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.